લોકનાથ પછીનો બીજા નંબરનો ભાદરવી અમાસનો મેળો જે દેરાળીના મેળા તરીકે ઓળખવામાં આવે છે. દેરાળીના મેળે જતા તો જવાય ગયું, ત્યાં ભીડ જોઈને થયું ગજબ. એમાં પાર્કિંગમાં તો પગ મૂકવાની પણ જગ્યા નહીં. આ જોઈને મને થયું કે કંઈક તો ખાસ છે આ સ્થળમાં, જે આટલી ગરમીમાં લાખો લોકોને અહીં ખેંચી લાવે છે. પણ શું છે ખાસ? અહીં પહોંચી મારા મનમાં બે સવાલ ઉપસ્થિત થયા. પહેલા દરિયે જાઉં કે મહાદેવના દર્શને? ચાલો, હું જ્યાં પણ જાઉં છું તમને ખ્યાલ આવી જશે, પણ આ મેળે તમે ક્યાં પહેલા જાઓ છો એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો આવો શરૂ કરીએ આજની આ સફર. ગુજ્જુ સંજય ઇઝ ઓન. મહાદેવના મેળે જ્યારે આવો તો સિદ્ધાર્થ મહાદેવનું જે મંદિર છે મિત્રો, ત્યાંથી દરિયા સુધીનું અંતર એકાદ કિલોમીટરનું છે. તો પાછળથી આપ જે આ શ્રદ્ધાળુ જોઈ રહ્યા છો એ બધા જ ત્યાંથી અહીંયા દરિયા સુધી પગપાળ આવી રહ્યા છે. ભાદરવી અમાસનો મેળો હોય તો લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય, જો બધા જ વાહનો લઈને અહીંયા આવે તો ટ્રાફિક વધી જાય. એટલા માટે વાહન તો તમે લાવી નહીં શકો, સામાન્ય દિવસોમાં લાવી શકશો, પણ અમારે હાલીને એક કિલોમીટર સુધી દરિયે જવા માટે તમારે યાત્રા કરવી પડશે. બરોબર, મેળાના એક દિવસ અગાઉ આ બધા જે દુકાનો વાળા છે ને એ રાત્રે પોતાના સ્ટોલ નાખીને સુઈ જતા હોય ત્યાં ત્યાં, કારણ કે પછી ખબર છે કે પોલીસ પ્રશાસન પોતાનું વાહન કે રિક્ષા કાંઈ અંદર લાવવા દે નહીં. તો મેળાને એક દિવસ આગલી રાત્રિ આ બધા સ્ટોલ લઈને રાત્રે અહીંયા સુઈ જતા હોય છે, જેથી તેને સવારે મેળામાં ટ્રાફિક થાય તો મુશ્કેલી ના પડે. અમારા ગામના જગદીશભાઈ છે, મેળામાં રસ પીવે છે. સિદ્ધાર્થ મહાદેવ મિત્રો, જ્યારે તમે આવો ને તો એક્ઝેક્ટ દરિયા કિનારાથી થોડેક આગળ એક રસ્તો જાય છે જે ખોખરીયાઈ ખોડિયારમાંનો છે, અને જંગલ મધ્ય આ ખૂબ જ પૌરાણિક અને ઐતિહાસિક માતાજીનું મંદિર છે. તો તે પણ હું તમને ક્યારેક વ્લોગમાં બતાવીશ. તો એક્ઝેક્ટ આ રસ્તો ખોખરીયાઈ ખોડિયારમાં જાય છે. બરાબર, સિદ્ધાર્થ મહાદેવ દરિયા તરફ તમે જશો તો એક વિશાળ પટ તમને જોવા મળશે. જનરલી જ્યારે વરસાદનું પાણી આવતું હોય તો એ દરિયા સાથે મળે છે આ જ પટમાં થઈને, અને જ્યારે મોટી ભરતી હોય અમાસ જેવી તો પાણી ઓટ મારતું હોય, શેક મંદિર સુધી આ દરિયાનું પાણી પહોંચી જતું હોય. બરાબર, અત્યારે તો તમે આ રસ્તો જે જુઓ છો, અમે જ્યારે નાના હતા ત્યારે આ કાંઈ રસ્તો હતો નહીં, ગોઠણ ગોઠણ સુધીના ગારામાં અમે છેક દરિયા સુધી નાહવા જતા. કારણ કે અત્યારે વિકાસની સાથે થોડાક રસ્તાની વ્યવસ્થા થઈ ગઈ છે, કાચા રસ્તાની, તો અત્યારે ગારો થતો નથી. અહીંયા મિત્રો પાણીની નિઃશુલ્ક સેવા છે. પાદરી ગામના સેવાભાવી લોકો છે ને એ અહીંયા પાણીની એક સરસ મજાની પરબ, અને આ ગરમીમાં ખાવાનું ન મળે તો હાલે, પણ પાણી તો જોવે. બરોબર ને, પાણી જોવે. તો તમારું નામ દાદા? હે, તમારું નામ? હે, બબ્બા છે. પછી ઓલા દાદાનું નામ? સુખુભાઈ. હે, સુખુભાઈ. સુખુભાઈ, જુઓ અહીંયા ઘણા બધા સેવાભાવી લોકો છે જે દર વર્ષે તમે સેવા આપો ને, પાણી 5000 લિટરના બે ટાંકા તો ખાઈ જાય લોકો, કારણ કે લાખો માણસો આવે. પાણી આપો મારા નરેશભાઈ. જો બાપા સીતારામ મંડળ છે આપણી સાથે પાદરીનું, અને અહીંયા સેવા આપી રહ્યા છે અત્યારે, અને તન મન ધન થી, તન મન ધન થી સેવા. પાણી ખરેખર આ મેળો સાર્થક થાય છે ને સફળ થાય છે એના પાયામાં સેવક સમુદાય રહેલો છે. બરોબર, અહીંયા પાણીની ચાની વ્યવસ્થા છે, અહીંથી આગળ જાવ એટલે સરબતની વ્યવસ્થા છે, અને આવા તો ભાઈ અહીંયા ઘણા જ બધા સેવા મંડળો છે, અને નજીકનું ગામ પાદરીને આ બધું મંડળ છે પાદરીનું છે. બરોબર ને, તો ચલો આભાર ખૂબ ખૂબ. હમણાં અમારી સાથે છે બાપુ. તો આપણે સરબત તો પી લઈએ તમારું પહેલા. લોકનાથ પછીનો બીજા નંબરનો ભાદરવી અમાસનો મેળો જે દેરાળીના મેળા તરીકે ઓળખવામાં આવે છે, અને લાખો શ્રદ્ધાળુઓ આ અમાસના દિવસે દરિયાની અંદર ડૂબકી લગાવીને પવિત્રતા અને ધન્યતા અનુભવે છે. અહીંયા એક સિદ્ધાર્થ મહાદેવનું ખૂબ જ પૌરાણિક મંદિર આવેલું છે, અને આ મંદિરનો ઇતિહાસ પાંડવો સાથે જોડાયેલો છે.
તો સૌથી પહેલા અહીંયા આવેલા ભાવિ ભક્તો જે સ્નાન કરી રહ્યા છે દરિયામાં, એ તમને બતાવી દઈએ. ખૂબ સુંદર મજાના ડ્રોન શોટ બતાવી દઈએ. આપણે મેળે જઈએ અને મેળે મિત્રો રમકડા ન હોય, બરફની લારી ન હોય, પાણીપુરી ન હોય, મકાઈ ન હોય, સિંગ ન હોય, ખાવા પીવાની વસ્તુ ન હોય, તો એ મેળો ઘણો કહેવાય. મેળામાં આવીએ એટલે બધી વસ્તુ જોવે, રમકડા જોવે, ગોળા જોવે, સિંગ જોવે, મકાઈ જોવે, બરાબર. આ બધી વસ્તુ હોય તો જ આ મેળો કહેવાય, નકર મેળો મેળો ન કહેવાય, બરાબર. તો હવે આપણે આગળ જઈએ, પૂરો મેળો જોતા જોતા અને સિદ્ધનાથ મહાદેવના દર્શન કરીએ. જુઓ, સમરૂખ છે, ક્યાંક સફરજન છે, મસ્ત મજા. ચલો, આ બાજુ ગોટા છે. મકાઈ છે, વાઇલ્ડ એંગલ વ્યૂ કરી દે, ફાલુદા છે, પાણીપુરી, પાણીપુરી જાજી લાગી છે. મકાઈ ને આપણે જાજા સ્ટોલ છે. જો જ્યાં સુધી આપણી નજર પહોંચે ત્યાં સુધી મસ્ત મજાના અલગ અલગ સ્ટોલ છે, રમકડાના, બાળકો માટે, મોટા માટે, કાંઈ કટલેરીના, બરોબર. તો ભાઈ મેળાની મોજ તો આ છે યાર. જુઓ તમે, મસ્ત મજાનો આપણો તિરંગો લહેરાય છે. દરિયાથી નાઈને આવતા શ્રદ્ધાળુઓ માટે હાથ પગ અને મોઢું ચોખ્ખા પાણીએ, મીઠા પાણીએ ધોવા માટેની એક સરસ મજાની કુંડની વ્યવસ્થા છે. આપણને ખ્યાલ છે કે ઘણી વખત મીઠાવાળું પાણી શરીર ઉપર હોય તો ઇરિટેશન થતું હોય, તો શ્રદ્ધાળુઓ દરિયે નાઈને આવે છે, પછી અહીંયા હાથ પગ મોઢું ધોઈને મહાદેવના દર્શન માટે અંદર જાય છે. દેરાણીની જગ્યા, જેને સિદ્ધનાથ મહાદેવના નામથી ઓળખવામાં આવે છે, અને આ મહાદેવની સ્થાપના ખુદ પાંડવો દ્વારા કરવામાં આવી હતી. તો આવો આ મહાદેવના દર્શન કરી અને મંદિરના પણ ઇતિહાસ વિશે આપણે અંદર જઈને વાત કરીએ. આવો મારી સાથે. મંદિરની અંદર પ્રવેશતાની સાથે જ તમારે સૌથી પહેલા તમારા બૂટ ચપ્પલ બહાર ઉતારવાના છે, બરોબર. તો આપણે યારે છે બળો ભગત, બળો ભગત રામા મંડળ સસરા, સબસ્ક્રાઇબ કરી દેજો, જલ્દી 10,000 સબસ્ક્રાઇબર પૂરા થઈ જાય મહાદેવને આપણે. હા, આ સ્થળ સૌથી વધુ સિદ્ધનાથ મહાદેવના નામથી પ્રસિદ્ધ છે, પરંતુ આ સ્થળનું ઐતિહાસિક અને પૌરાણિક નામ છે દેરાણી. આ સ્થળને સૌથી પહેલા દેરાણીના નામથી ઓળખવામાં આવતું હતું, અને આ સ્થળે જે દેવાદિદેવ મહાદેવ છે તેની સ્થાપના ખુદ પાંડવો દ્વારા કરવામાં આવી હતી, જે સિદ્ધનાથ મહાદેવના નામથી ઓળખાય છે. સિદ્ધનાથ મહાદેવના નામથી ઓળખાય છે. તમે દરિયા કિનારો અહીંથી 1 કિલોમીટરના અંતરે આવેલો છે, ત્યાં જ્યારે નાહવા માટે જાવશો તો ત્યાંથી થોડાક આગળ હાલો તો ભીમ દ્વારા સ્થાપિત એક ખૂબ જ પૌરાણિક શિવ લિંગ છે, જે ભદ્રેશ્વર મહાદેવના નામથી ઓળખાય છે, અને ભાદરવી અમાસના દિવસે લાખો શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે. જ્યારે તમે સિદ્ધનાથ મહાદેવના દર્શન કરીને દરિયે આગળ વધો છો, અહીંથી 1.5 થી 1 કિલોમીટરના અંતરે આવેલું છે, ત્યાંથી થોડેક જ નજીકમાં એક જંગલનો રસ્તો છે, જંગલના રસ્તે થઈને ખોખરી ખોડિયારમાંનું મંદિર છે, એ પણ ખૂબ જ પૌરાણિક મંદિર છે, ત્યાં પણ ચોક્કસ જજો. તો આ છે આ સ્થળનો ઇતિહાસ. સિદ્ધનાથ મહાદેવની બરોબર સામે જગન્નાથ બાપુની સમાધિ છે, જે જૂના પૂંજારી હતા તેમની આ સમાધિ આપ સામે જોઈ રહ્યા છો. સિદ્ધનાથ મહાદેવના લોકેશન વિશે વાત કરી દઉં તો ભાવનગરથી 54 કિલોમીટર, અલંગ સાઈડથી આવો છો તો 14 કિલોમીટર, અને તળાજાથી આવો છો તો 16 કિલોમીટર. હવે જ્યારે ભાવનગર હાઈવે થ્રુ તમે આવો છો તો વેળાવદરથી તમને રૂટ વિશે વાત કરી દઉં તો વેળાવદર, ગોરખી, દેવલી, ઈશોરા, પાદરી થઈને સિદ્ધનાથ થવાશે. તમે હાઈવે થ્રુ ભાવનગર સાઈડથી સીધા ત્રાપજ આવો, ત્રાપજથી સથરા, સથરા પાદરી, અને સીધું સિદ્ધનાથ મહાદેવ. અને અલંગ સાઈડથી આવો છો તો અલંગથી સીધા આવશો તમે ભારાપરા, ભારાપરાથી આવશો પાદરી અને સિદ્ધનાથ મહાદેવ. તો મેપની લિંક ડિસ્ક્રિપ્શનમાં હશે, તો જરૂરથી આવો, અને ખાસ શ્રાવણ મહિનામાં આવી શકાય, અને ભાદરવીમાં તો ભાઈ અહીંયા પગ મૂકવાની જગ્યા ન હોય, અને હજારોની લાખો માણસો દેવાદિદેવ મહાદેવના દર્શનાર્થે આવે છે. મહાદેવ હર. It's a day or night, I don't even know what's going on.
Day or night, I don't even know what's going on.